આ વિડીયોમાં આપણે શ્રેણીનો પરિચય મેળવીશું શ્રેણી એટલે સંખ્યાઓની ચોક્કસ ગોઠવણી અથવા ભાત ધારો કે આપણી પાસે એક સાંત શ્રેણી છે એટલે કે એ શ્રેણીમાં ચોક્કસ સંખ્યાઓ છે અને તે શ્રેણી એક થી શરૂ થાય છે અને હવે તેમાં ત્રણ ઉમેરતા જઈએ તો આપણને મળે ચાર સાત દસ અહીં સુધીની સંખ્યાઓ ધરાવતી એક શ્રેણી છે એક વત્તા ત્રણ બરાબર ચાર ચાર વત્તા ત્રણ બરાબર સાત અને સાત વત્તા ત્રણ બરાબર દસ આમ ચાર સંખ્યા ધરાવતી એક શ્રેણી છે માટે આ શ્રેણી સાત શ્રેણી છે તેમ કહેવાય બીજી એક શ્રેણી જોઈએ જે અનંત શ્રેણીનું ઉદાહરણ છે ધારો કે આપણી પાસે તે શ્રેણીમાં પહેલી સંખ્યા છે ત્રણ પછી તેમાં ચાર ચાર ઉમેરતા જઈએ તો આપણને મળે ત્રણ વત્તા ચાર બરાબર સાત સાત વત્તા ચાર બરાબર અગિયાર અગિયાર વધતા ચાર બરાબર પંદર અહીં આપણે એકસરખી સંખ્યા જ ઉમેરી રહ્યા છીએ પણ તેવું જરૂરી નથી કે શ્રેણીમાં દર વખતે એક સંખ્યા પણ તેવું જરૂરી નથી કે શ્રેણીમાં દર વખતે એક સરખી સંખ્યા જ ઉમેરાય આપણે આગળ જતા અલગ અલગ પ્રકારની શ્રેણીઓ વિશે જાણીશું પણ અહીં જે શ્રેણી છે જેમાં આપણે એક સરખી સંખ્યા જ ઉમેરી છે તેને સમાંતર શ્રેણી કહેવાય પંદર પછી પણ આપણે ચાર ઉમેરતા જઈશું માટે તે શ્રેણી અનંત સુધી આગળ જાય છે અને તેથી તેને અનંત શ્રેણી કહેવાય અહીં લખું છું કે આપેલ શ્રેણી અનંત શ્રેણી છે આમ આ શ્રેણીના બે પ્રકાર છે હવે તેને કઈ રીતે દર્શાવાય અને કઈ રીતે વ્યાખ્યાયિત કરાય તે જોઈએ આ પહેલી શ્રેણીની વાત કરીએ તો તેને આ રીતે દર્શાવી શકાય કે એ કે જ્યાં કે બરાબર એક થી ચાર આમ આ બંને બાબતો સમાન છે તેમ કહેવાય અહીં એક થી ચાર નો અર્થ છે કે તેમાં ચાર સભ્ય છે અને આ જે સભ્યો છે તે આપેલ શ્રેણીના પદ છે તેમ કહેવાય એટલે કે આ પહેલું પદ છે તેને એ વન તરીકે દર્શાવાય આજે બીજું પદ છે તે એ ટુ ત્રીજા પદને એ થ્રી તરીકે દર્શાવાય ચોથું પદ જે છે તેને એ ફોર કહેવાય આમ કે બરાબર એક થી ચાર નો અર્થ છે કે પહેલા પદથી ચોથા પદ સુધી ઘણી વખત પદ માટે એ વન ની જગ્યાએ ટી વન પણ વપરાય છે કારણ કે પદને અંગ્રેજીમાં ટર્મ કહેવાય માટે એ વનને બદલે ટી વન ટી ટુ ટી થ્રી એવી રીતે પણ ક્યારેક દર્શાવાય છે હવે આ જ શ્રેણીને બીજી રીતે પણ દર્શાવી શકાય જેને હું અહીં દર્શાવું છું કે એ કે જ્યાં કે બરાબર જ્યાં એ કે બરાબર અહીં આપણે જોયું કે એ વન બરાબર એક છે જ્યારે એ ટુ એ ચાર છે અને ત્યારબાદ એ થ્રી બરાબર સાત મળે છે હવે જ્યારે એક પરથી સાત ઉપર પહોંચ્યા ત્યારે આપણે ત્રણ ત્યારે આપણે બે વખત ત્રણ ઉમેર્યા છે તેમ કહી શકાય હું તે અહીં દર્શાવું છું કે એક થી ચાર પર જવા માટે આપણે એક વખત ત્રણ ઉમેર્યા ચાર થી સાત ઉપર જવા માટે બીજી વખત ત્રણ ઉમેર્યા અને સાત થી દસ ઉપર ગયા ત્યારે ત્રીજી વખત ત્રણ ઉમેર્યા આમ બીજું પદ મેળવવા માટે આપણે એક વખત ત્રણ ઉમેર્યા અને પહેલા પદ પરથી ત્રીજું પદ મેળવવા માટે આપણે બે વખત ત્રણ ઉમેર્યા અને ધ્યાનથી જોશો તો જણાશે કે જેટલામું પદ છે એના કરતા એક ઓછી વખત આપણે ત્રણ ઉમેર્યા છે જેમ કે અહીં એ થ્રી છે એટલે કે ત્રીજું પદ મેળવવા માટે બે વખત ત્રણ ઉમેર્યા એ જ રીતે ચોથું પદ મેળવવા માટે અહીં ચાર ઓછા એક એટલે કે ત્રણ વખત ત્રણ ઉમેર્યા છે આમ અહીં એક ચોક્કસ ભાત જોવા મળે છે તેથી અહીં આપણે લખી શકીએ કે એ કે બરાબર એક વત્તા કે માઇનસ વન ગુણ્યા ત્રણ અથવા તો ત્રણ ગુણ્યા કે માઇનસ વન આ સૂત્રને આપણે ચકાસી પણ શકીએ જો કેની કિંમત 1 લઈએ તો 1-1 એક બરાબર શૂન્ય માટે આ આખું પદ 0 થઈ જશે તેથી આપણી પાસે ફક્ત 1 બાકી રહે આમ પહેલું પદ છે એક તે જ રીતે k ની જગ્યાએ બે મૂકતા બે ઓછા એક બરાબર એટલે કે ત્રણ વત્તા એક મળે છે k ની કિંમત ત્રણ લેતા ત્રણ ઓછા એક બરાબર બે બે ગુણ્યા ત્રણ બરાબર સાત મળે છે આમ આ રીતે પણ શ્રેણીને એક વિધેય સ્વરૂપે દર્શાવી શકાય જો તેને ખરેખર વ્યવસ્થિત એક વિધેય સ્વરૂપે દર્શાવીએ તો તેને આ રીતે લખી શકાય કે એ ઓફ કે બરાબર એક વત્તા ત્રણ ગુણ્યા કે માઇનસ વન જ્યાં કે ની કિંમતો મૂકતા આપણને એ ની કિંમત મળશે અને અહીં કે ની આપણે ફક્ત ધન કિંમતો જ મૂકીને દર્શાવેલ છે હવે જો નીચેની શ્રેણીને વ્યાખ્યાયિત કરીએ તો તેને આ રીતે લખી શકાય કે એ કે અહીં તમે એની જગ્યાએ કંઈ પણ લઈ શકો અને મેં જેમ ઉપર વાત કરી તમે અહીં ટી પણ લઈ શકો માટે એ કે જ્યાં કે બરાબર એક થી લઈને અનંત સુધી આમ આ જે છે એ શ્રેણીનું પહેલું પદ છે આ શ્રેણીનું બીજું પદ છે અને તે અનંત સુધી ચાલ્યા કરે છે અથવા અથવા જો વિધેય સ્વરૂપે દર્શાવવું હોય તો તેને આ રીતે પણ લખી શકાય કે જ્યાં બરાબર એક થી લઈને અનંત સુધી જ્યાં એ કે બરાબર પહેલું પદ છે ત્રણ એટલે કે ત્રણ થી શરૂ કર્યું ત્યારબાદ આપણે દર વખતે ચાર ઉમેરી રહ્યા છીએ પહેલા પદ પરથી બીજું પદ મેળવવા એક વખત ચાર ઉમેર્યા બીજા પદ પરથી ત્રીજું પદ મેળવવા બીજી વખત ચાર ઉમેર્યા અને ત્રીજા પદ પરથી ચોથું પદ મેળવવા ત્રીજી વખત ચાર ઉમેર્યા એટલે કે પહેલા પદથી ચોથા પદ સુધી આવવા માટે આપણે ત્રણ વખત ચાર ઉમેર્યા છે કહેવાનો અર્થ છે કે જેટલામું પદ એના કરતા એક ઓછી વખત ચાર ઉમેર્યા કહેવાનો અર્થ છે કે જેટલા મુ પદ મેળવવું હોય એના કરતા એક ઓછી વખત ચાર ઉમેર્યા માટે અહીં લખીએ કે પ્લસ ચાર ગુણ્યા કે ઓછા એક આમ આ અનંત શ્રેણીને પણ આ બે રીતે દર્શાવી શકાય શ્રેણીને દર્શાવવાનું આ જે સ્વરૂપ છે તે તેનું સ્વરૂપ છે અને અહીં જે સ્વરૂપે શ્રેણી દર્શાવેલ છે તે પુનરાવર્તિત સ્વરૂપ છે પણ યાદ રાખો કે દરેક શ્રેણીને વ્યાપક અને પુનરાવર્તિત બંને સ્વરૂપે દર્શાવી શકાય નહીં પણ અહીં જે શ્રેણી છે તે એક સમાંતર શ્રેણી છે અને તેને વ્યાપક સ્વરૂપની સાથે પુનરાવર્તિત સ્વરૂપમાં પણ દર્શાવી શકાય તેથી તેને આ રીતે પણ દર્શાવી શકાય કે એ કે જ્યાં કે બરાબર એક થી ચાર સુધી અને જ્યાં એ વન બરાબર એક છે અહીં આપણી પાસે પહેલું પદ એક છે ત્યાર પછી લખીએ કે એ કે માઇનસ વન એટલે કે જે પદની વાત કરતા હોઈએ તેની પહેલાનું પદ તેથી તેને બીજી રીતે પણ લખી શકાય કે એ કે જ્યાં કે બરાબર એક થી ચાર સુધી અને જ્યાં અને જ્યાં એ બરાબર એક એ વન બરાબર એક એટલે કે પહેલું પદ એક છે અને ત્યારબાદ એ કે માઇનસ વન જેનો અર્થ છે કે તેની પહેલાનું પદ અહીં લખું છું પહેલાનું પદ જે પદ હોય તેના કરતા ત્રણ કારણ કે દર વખતે આપણે ત્રણ ઉમેરીએ છીએ હવે આ સ્વરૂપને પણ ચકાસીએ આપણે જોયું કે એ વન બરાબર એક એટલે પહેલું પદ એક છે હવે બીજું પદ શોધવું હોય તો આપણે આ પદનો ઉપયોગ કરીએ કે બરાબર બે લઈએ માટે બે ઓછા એક બરાબર એક આમ એ વન જે આપણે જાણીએ છીએ કે એક છે અને તેમાં ત્રણ ઉમેરીએ તો એક વત્તા ત્રણ બરાબર ચાર આમ બીજું પદ ચાર મળે છે ત્રીજા પદની વાત કરીએ તો અહીં લઈએ ત્રણ ઓછા એક બરાબર બે અને એ ટુ એટલે કે બીજું પદ જે આપણી પાસે ચાર છે અને તેમાં ત્રણ ઉમેરીએ તો આપણને ત્રીજું પદ એટલે કે સાત મળે છે અને આ શ્રેણીની સમજ આપતી વખતે તે આપણે જોયું હતું કે આપણે પહેલા પદ એકથી શરૂ કર્યું અને પછી દર વખતે તેમાં ત્રણ ઉમેરતા ગયા જેથી તેની પછીના પદ મળતા ગયા હવે નીચેની શ્રેણીને કઈ રીતે દર્શાવીએ તેની માટે પણ લખી શકાય કે એ કે જ્યાં કે બરાબર એક થી અનંત સુધી અને જ્યાં પદ એટલે કે એ વન આપણી પાસે છે અને તે પછીના દરેક પદ માટે આપણે તેમાં ચાર ઉમેરી રહ્યા છીએ માટે એ કે માઇનસ વન આપણે તેમાં ચાર ઉમેરી રહ્યા છીએ માટે એ કે માઇનસ વન પ્લસ ફોર અહીં પણ આપણે ચકાસી શકીએ કે પહેલું પદ ત્રણ છે ત્યારબાદ બીજું પદ મેળવવા અહીં બે ઓછા એક બરાબર એક અને એ વનની કિંમત ત્રણ વત્તા ચાર બરાબર સાત આ રીતે આગળ દરેક પદ મળે છે આમ એ વન એટલે પહેલું પદ અને ત્યાર પછીનું દરેક પદ એટલે કે એ કે બરાબર એ કે માઇનસ ઉપરની શ્રેણીમાં પહેલું પદ એક અને ત્યારબાદ પછીનું દરેક પદ એટલે કે એ કે બરાબર એ કે માઇનસ વન પ્લસ ત્રણ પ્લસ થ્રી અને શ્રેણી દર્શાવવાનું આ જે સ્વરૂપ છે તેને પુનરાવર્તિત સ્વરૂપ કહે છે શ્રેણીનું પુનરાવર્તિત સ્વરૂપ જેમાં આપણે પહેલા પદથી શરૂ કરીએ છીએ અને પછીના પદ માટે આપણે આ પદનો ઉપયોગ કરીએ છીએ